રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તો વાત કરીએ બોટાદ જિલ્લાના ઢસામાં આવેલ આરજેએમ હાઈસ્કૂલ ખાતે હોકી અને અન્ય રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી બોટાદ જિલ્લામાં ભરમાંથી ખેલાડીઓ આવ્યા હતા અને ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો, જ્યાં સ્કૂલ સંચાલકો દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને જે રમતો યોજાઈ હતી જેમાં સારું રમનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા જશે. મારું નામ મકવાણા રીના છે. હું હોકી પ્લેયર છું અને રાજ્ય સરકારની જે આ ખેલ મહાકુંભ યોજાય છે એ અમારા માટે સારું છે, ગુજરાત માટે. ખરેખર આજે પણ તમે ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ? હા. આજે કેવું રહ્યું, કેવું પરિણામ મળ્યું, કેટલી સુવિધાઓ મળી? સુવિધા પણ સારી હતી અને પરિણામ પણ સારું હતું. મેં આજે જ હાઈસ્કૂલમાંથી પાર્ટિસિપેટ કર્યો હતો અને સુવિધા પણ સારી હતી. ખરેખર શું માનો છો, સરકાર દ્વારા ખેલ મહાકુંભનું જે આયોજન કરવામાં આવે છે તેનાથી આપના ટેલેન્ટમાં અને આપના ભવિષ્યની અંદર શું ફાયદો થશે? ઘણો બધો ફાયદો થશે અમારા ટેલેન્ટને અને અમારી પાછળની જનરેશન છે પણ એ પણ સારું રમે છે, એટલે ઘણો બધો ફાયદો છે. સ્કૂલ તરફથી આને લઈ તમને કેટલી વ્યવસ્થા અને કેટલી સુવિધાઓ પૂરી કરવામાં આવે છે? ઘણી બધી સુવિધા આપવામાં આવે છે. અમે સ્કૂલના બહારના છીએ તો પણ અમને ઘણી બધી સુવિધા આપવામાં આવે છે, એટલે સ્કૂલને પણ ધન્યવાદ અમારા તરફથી. મારું નામ મોરી કિરણ રણછોડભાઈ છે. હું જુડો ટેકોન્ડોનો કોચ છું અને જુડો ટેકોન્ડો પણ સ્કૂલમાં શીખવાડું છું. સરકાર દ્વારા હાલ અત્યારે ખેલ મહાકુંભના આયોજનો કરવામાં આવે છે, જેને લઈ બે દિવસ પૂર્વે રાણપુર તાલુકાની અંદરની એક શાળામાં આપણને આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં કેટલી સ્કૂલો હતી અને કેટલા વિદ્યાર્થીઓ અને શેમાં શેમાં ભાગ લીધો હતો? આપણે ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 7/10/2018 રોજ અંડર 14 ટેકોન્ડો ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી, જે રાણપુર તાલુકાના ઉમરાળા ગામમાં હતી. તેમાં જે ખેલાડીઓ રમાય મેક્સિમમ 10-12 સ્કૂલ હતી અને 100-150 જેવા ખેલાડીઓ હતા ભાઈઓ બહેનો. કઈ કઈ ગેમનું આયોજન હતું? ટેકોન્ડો હતું અંડર 14 ભાઈઓ બહેનો. ખાસ કરીને ચાલુ રમત દરમિયાન ત્યાંથી મોટા ભાગના લોકોને ત્યાંથી નીકળી જવું પડ્યું, પરિસ્થિતિ શું શરૂ કર્યું? એમાં એવી રીતે થયું કે જે અમે નિર્ણય લેતા હતા કે આ કેવી છે કે અમે આ રૂલ્સ નથી, જે ટેકોન્ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત દ્વારા જે અપાય છે એ રૂલ્સ ઉપરવટ રમાડતા હતા અને એમ કહેવા માગે છે જે અમે કહીએ એ જ સાચું છે અને અમે ફેડરેશનવાળાને પૂછ્યું ફોન કરીને કે આ રૂલ્સમાં આવે છે કે નથી આવતું, તો એ ના પાડે છે અને આ પાડે છે. બરાબર કે રૂલ્સમાં નથી તો પણ એ ચલાવે છે પોતાની રીતે અને ખેલાડીઓને અન્યાય થાય છે. જે અમારા સ્પર્ધકો છે જે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલા છે અને એ ખેલાડી અત્યારે જિલ્લામાંથી ડિસ્ક્વોલિફાય થઈને જાય છે, તો એને ન્યાય મળે એવું. ખરેખર જે પ્રમાણે ત્યાં નિર્ણય લેવામાં આવતો હતો તે નિર્ણાયકો આ રમતોના કોઈ અનુભવી હતા કે કેમ? હવે એ તો સર અમને નથી ખબર કે અનુભવી હતા કે નહોતા, પણ ભૂલ તો એમનેથી એટલી બધી થતી હતી. જે અમારી ટેકોન્ડોનો પહેલો છે કે વિસલથી ગેમ નથી રમાતી, બીજું કે જે મેટ્સના એરિયા છે તો એનીથી બહાર જાય છે તો બી પોઈન્ટ કાપતા નથી કે ખેલાડીઓને પોઈન્ટ આપતા નથી. જો એમના છોકરાઓ આવે તો ચલાવે છે, અમારા છોકરાઓ આવે તો નથી ચલાવતા. સાહેબ, એક વર્ષથી જો એ દીકરીઓ પ્રેક્ટિસ કરતી હોય, મહેનત કરતી હોય, જો એને આ રીતે જિલ્લામાંથી કાઢી મૂકવામાં આવે તો પછી આગળ કઈ રીતે જઈ શકે એમ? ખેલ મહાકુંભમાં તો અમારા રાજ્યમાં પણ મેડલ છે જે ટેકોન્ડો ગેમના જ તે, અને એ દીકરીઓ અત્યારે જિલ્લામાંથી નીકળી ગઈ કે જિલ્લામાં નથી હાલે જેને ડિસ્ક્વોલિફાય કરી નાખી. મારું નામ એમજે બારભાયા છે. હું ટેકોન્ડો ગેમના કોચ છું અને લગભગ 4 જેટલી સ્કૂલમાં હું કોચિંગ કરું છું. તો મારી સ્કૂલની જે હતી ટીમ તે ત્યાં ઉમરાળા ખાતે
ટાઇકોન્ડો જિલ્લા લેવલે રમવા ગઈ હતી, તો ત્યાં જે ટ્રેનિંગ હતી બરાબર, તો એની અંદર જે કોચિંગ હતું તે ટેકનિકલી રીતે જે આવે તે નહોતું, રેફરીશીપ જે હતી તે બરાબર ન હતી, અને રૂલ્સ અને રેગ્યુલેશનથી થોડીક હટી હતી, કે જે રેગ્યુલેશનની અને રૂલ્સની અંદર જે કંઈ આવતું જ નથી તે પોતાના રૂલ્સ બના છે. દાખલા તરીકે જેમ કિરણભાઈ મોરીએ કીધું કે અંદર સિટીથી ગેમ નથી થતી, તો પણ એ કહે છે કે મને જેમ ફાવ છે તેમ હું કોચિંગ કરીશ બરાબર. અને બીજું કે જ્યારે પ્રતિસ્પર્ધી બે જણા રમતા હોય તો લોઅર નીચે કિક નથી, કમરની નીચે કિક અલાઉડ નથી, તો જ્યારે અમારા છોકરા પાર્ટિસિપેટ કરે જ્યારે કિક મારે તો એના પોઈન્ટ કાપવામાં આવે છે, અને જ્યારે સામે પ્રતિસ્પર્ધી એના ખેલાડી રમતા હોય તો એના પોઈન્ટ નથી કાપવામાં આવતા, અને જ્યારે અમારી આવે તો પાછા રૂલ્સ અને રેગ્યુલેશન ફેડરેશનના લગાવવામાં આવે છે, અને જ્યારે એની ખેલાડી આવે તો એ પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન ચલાવે છે, અને એમ કહે છે કે જે રેફરી આપે તે ફાઇનલ બરાબર. અને જ્યારે એવું પણ સાંભળવા મળ્યું કે જે તે કોચને છે ને જે કોચનું નામ છે તો એને નામથી બોલાવે છે બરોબર. નિયમો વગરની જ્યારે રમતો રમાતી હોય છે, આપ શું માનો છો વિદ્યાર્થીઓ કે જે લોકો પાર્ટિસિપેન્ટ હોય તેને કેટલી અસર પડશે? સાહેબ જો એમાં એવું છે કે એમના નિયમ જો એ કંઈક લોઅર નીચે નાગે બરોબર, હવે ગાર્ડ છે ને કમર સુધી આવે એની નીચે ન આવે, હવે એ કંઈ ક્યાં મારે અને કદાચ ઇન્જર્ડ થાય તો પછી રિસ્પોન્સિબિલિટી કોની આવે? છોકરા તો રમવાના ભાવથી ન જ આવતા હોય, તો ઇન્જર્ડ ન થાય તેની માટે જ નિયમ બનાવ્યા છે. પણ જ્યારે અમારા સ્ટુડન્ટ રમે તો નિયમ લાગુ પડે, અને જ્યારે એ રૂલ્સ તોડે તો એમને કોઈ નિયમ લાગે નહીં. ઓકે જી, મારું નામ રમેશભાઈ હેરમા. રાજ્ય સરકારની જે ખેલ મહાકુંભનું જે આયોજન કરવામાં આવે છે જી, આપ આ આયોજનને કઈ નજરથી જુઓ છો? સાહેબ જ્યારથી 2008 આ ચાલુ થયો છે ખેલ મહાકુંભ, ત્યાર પછી સરકારનો ઉદ્દેશ એવો હતો કે જે ગ્રામ્ય કક્ષાએથી કોચિંગ નહોતું મળતું અને સારા દેશને પ્લેયર નહોતા મળતા, તો અંતરિયાળ ગામડાઓમાં સારા પ્લેયર મળી શકે, સારી પ્રતિભાઓ છે રાષ્ટ્રીય કક્ષાએ કે ઇન્ટરનેશનલ કક્ષાએ રમી શકે, એનો ઉદ્દેશ લઈને સરકારે આયોજન કર્યું છે. અને એ રીતે આપણે છેલ્લા 2 વર્ષમાં જોઈએ છીએ કે રાષ્ટ્રીય કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઓલિમ્પિકમાં પણ આપણા જે મેડલો છે એને આભારી છે. ગાયકવાડની વાત કરીએ આપણે ગુજરાતની આ દીકરીની, તો એ એટલા માટે ત્યાં સુધી પહોંચી છે આજે કે એને 2 વર્ષ પહેલાં એ આ ખેલ મહાકુંભમાં ટ્રેક ઉપર રમી રહી હતી ને આજે એ ત્યાં સુધી પહોંચી છે. ખરેખર જે પ્રમાણે આપે ખૂબ સારી વાત કરી, વિદ્યાર્થીઓને ખરેખર આટલી બધી સુવિધાઓની જરૂરિયાત હોય છે, તેથી કોચ દ્વારા સરકાર દ્વારા સુવિધાઓ મળે છે કે કેમ? હા, સરકાર અત્યારે પ્રયત્ન કરી રહી છે, પણ સિટી એરિયામાં અને ખાસ કરીને એની ઇન્સ્કૂલો ચાલુ કરી છે, DLSS સ્કૂલ ચાલુ કરી છે, ત્યાં એને સગવડો આપી છે. હવે ત્યાં જે ખેલાડીઓ હોવા જોઈએ એટલા પૂરતા નથી. આપણે બોટાદની વાત કરીએ તો બોટાદને DLSS મળી લે છે, પણ એવું કહેવાય છે કે હેન્ડબોલ ને કુસ્તીમાં DLSS યુનિટ હોવા છતાં એમાં પ્લેયર જેટલા હોવા જોઈએ એટલા પ્લેયર આજે DLSSમાં નથી. તો ગ્રામ્ય કક્ષાએ જ્યાં જે જે રમતો ચાલી રહી છે, જે રમતોમાં જે ખેલાડીઓ સક્રિય છે, એ યુનિટ જો ત્યાં ચાલુ કરવામાં આવે તો એની પ્રતિભાઓ બતાવી શકે. જ્યાં પ્લેયર નથી ત્યાં ચાલુ થઈ છે સગવડો, જ્યાં પ્લેયર નથી ત્યાં શરૂ થાય તો કોઈ મતલબ નથી. એટલે એવી સ્કૂલોની પસંદગી કરે કે જ્યાં ખેલાડીઓ વધારે બહાર નીકળે છે. ઘણા એવા ગામડાઓ છે, પ્રાથમિક શાળાઓ છે કે જ્યાં સારા ખેલાડીઓ ગ્રામ્ય કક્ષાએથી ટેલેન્ટવાળા નીકળે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને સુવિધા મળે છે, પણ તેમ છતાં રાણપુર તાલુકાના ઉમરાળમાં 2 દિવસ પહેલાં આ જ પ્રમાણેના ખેલ મહાકુંભના આયોજનની અંદર ઘણા બધા લોકો ત્યાં આવેલા હતા અને ત્યાંથી ચાલુ રમત છોડીને જવું પડેલી, જે ઘટના ઘટેલી, આપ આ ઘટનાને કેવી રીતે જોવો છો? આને લઈ રમત રમતા વિદ્યાર્થી પર કેટલી અસર પડશે? હા, મારી સ્કૂલની પણ ટીમ હતી એટલે હું એ સંકુચિત દ્રષ્ટિકોણથી નહીં કહું, પણ સામૂહિક રીતે જો કહું તો એમાં જે સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ ભાગ લેતી, પ્રાઇમરી બાળકો પહેલી વાર આવતા હતા, સારી મહેનત કરીને આવતા હતા, તો ત્યાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જે સગવડો હોવી જોઈએ, જેવા પ્રકારનું ઓફિસિટિંગ થવું જોઈએ એવું સાહેબ કશું જોવા ન મળ્યું. ખેલાડીઓની સાથે જે રેફરી છે એ પોતાના ખેલાડીને નહીં રમાડવાનો ને, એ તો બધાનું હિત ઈચ્છે છે, નિર્ણય આપવાનો છે, તો એ રેફરી પોતાનો ખેલાડી જ્યારે રમતો હોય તો એને ગાઈડન્સ આપતું હોય સામે હરીફની વિરુદ્ધમાં, તો રેફરી માટે આ ઠીક ન કહેવાય. એ ઉપરાંત એના મેનેજર હોય કે આયોજક હોય એ કોર્ટમાં ઉતરી જ નથી શકાતો, તો કોર્ટની અંદર જઈને એ ખેલાડીને નજીક રહીને ગાઈડન્સ આપે, જેથી કરીને હરીફને એ ડિસ્ટર્બ થતો હોય ને નડતરૂપ થતા હોય ત્યાં સુધી જોવા મળ્યું છે. મારે નહીં બોલવું જોઈએ કારણ કે હું બોટાદ જિલ્લા વ્યાયામ સંઘ સાથે પણ જોડાયેલો છું, મહામંત્રી છું, એટલે મારે જો હું બોલીશ તો આખા સંઘનું પણ ખરાબ થશે, પણ છતાં વ્યાયામ શિક્ષક તરીકે કોઈ જો આવું કરે અંદર ઉતરીને, કોઈ ખેલાડી એનો ખેલાડી ઉપર હોય, હરીફ ખેલાડી નીચે હોય, તો એને
ડિસ્ટર્બ થાય, પહેલાં એના ખેલાડીને ફાયદો થાય એ રીતે એને હાથ અડાડે કે સ્પર્શ કરે તો એક જેને કહેવી ને અન્યની પરાકાષ્ઠા છે એ વટાવી ગયા છે એવું લાગે છે. મારું નામ પ્રજ્ઞેશ મેસરિયા છે, ફોર્થ ડન બ્લેક બેલ્ટ છું, ઇન્ટરનેશનલ રેફરી છું. પ્રજ્ઞેશભાઈ, ખાસ કરીને સરકારનું જે ખેલ મહાકુંભનું જે આયોજન છે, ભણતર ભણતા વિદ્યાર્થીઓ માટે એ કહી શકાય કે અલગ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવી વાત છે, આપ આને કઈ રીતે જુઓ છો? મારા હિસાબથી ખેલ મહાકુંભ છે એ ગુજરાતના રમતવીરો માટે ખરેખર એક બહુ જ ઉજ્જવળ પાસું છે. ખેલ મહાકુંભ શરૂ કર્યા પછી આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર પણ મેડલોની સંખ્યા વધી રહી છે, અને વિદ્યાર્થીઓમાં જોવા જઈએ તો ભણવાની સાથે સાથે રમતનું સ્તર પણ બહુ જ ઊંચું આવ્યું છે. કે જે પહેલાં આપણે માત્ર ભણવાને જ ધ્યાનમાં આપતા હતા, તો કેટલાક બાળકો એવા હોય કે જે રમત પ્રત્યે પણ સારા હોય, માત્ર ભણવામાં જ ના હોય, પણ જે બાળકો જે બીજા પાર્ટમાં આવતા, જેમનું ફિઝિકલ સારું હતું, જે લોકો રમવામાં ખરેખર એક્ટિવ હતા, એ લોકોને એક સારું એવું સ્તર મળ્યું છે. અહીંયા ખાસ કરીને આવા વિદ્યાર્થી, આવા બાળકો એને ખેલ મહાકુંભ દ્વારા કેટલી સહાય, કેટલી સુવિધાઓ મળે જેનાથી તમે ભવિષ્ય ઉજળું બને? યસ, ખેલ મહાકુંભને આધાર રાખી અને ગવર્મેન્ટે પીટી અને વાયટી, પ્રુવન ટેલેન્ટ અને યંગ ટેલેન્ટ જેવા પ્રોગ્રામ શરૂ કર્યા છે કે જે બાળકો તાલુકા અને જિલ્લા કક્ષાએથી ઉપર આવે છે એ બાળકોને ગવર્મેન્ટ સ્પેશિયલ એક સ્ટેજ આપે છે અને ત્યાંથી સિલેક્શન પ્રોસેસ કરે છે. તો વાયટીથી ડીએલએસએસ અને ઇન્સ્કૂલ જેવા પ્રોગ્રામમાં બાળકોનું સિલેક્શન થાય છે. તો જે એ બાળકો જે પ્રૂવ કરીને આગળ આવ્યા છે એમને ગવર્મેન્ટ સ્પેશિયલ સહાય આપે છે અને સ્પેશિયલ રેસિડેન્શિયલ સ્કીમની સાથે સાથે એમનું પ્રોગ્રેસ પણ સારો થઈ રહ્યો છે. આપણે હજુ બધું આ ક્ષેત્રે ઘણી બધી અસુવિધાઓ પણ રમતા વિદ્યાર્થીઓને ભોગવી પડે છે, આપ શું માનો છો તેને લઈ ભવિષ્ય કેવું થશે? જી, ભવિષ્ય તો જો અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો ભવિષ્ય ખરેખર સારું થઈ રહ્યું છે, અને મેટ્રો સિટીઝ છે, સારી સિટીઝમાં જોવા જઈએ તો એનું સ્તર ખરેખર ઊંચું આવ્યું છે. જ્યારે જોવા જઈએ જેમ કે બોટાદ જેવા પછાત જિલ્લાઓ છે કે, યા તો પછાત ના કહી શકાય પણ એવું કહી શકાય કે અંતરિયાળ જિલ્લાઓ છે, તે અંતરિયાળ જિલ્લાઓમાં પ્રશ્ન એવો થાય છે કેટલીક ભૌતિક સુવિધાઓ, બેઝિક સુવિધાઓ નથી હોતી. એના કારણે કેટલીક વાર એવું થાય છે કે આપણે ચલાવી લેવું પડે છે, યા તો જે અવેલેબલ છે એમાં એ કામગીરી પૂર્ણ કરવી પડે છે. એના કારણે કેટલીક વાર રમતવીરોને થોડો ઘણો અન્યાય થઈ શકે છે, પણ સરકારશ્રી તરફથી પરિપત્રો જે થઈ રહ્યા છે એ પ્રમાણે, જેમ કે આજની ગેમ છે, તાઇકોન્ડો પર્ટિક્યુલર ગેમ છે, એની અંદર ગવર્મેન્ટે પ્રયત્ન એવો કર્યો છે કે ભાઈ માન્ય એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે રાખવું, યોગ્ય સેફ્ટી સાથે રાખવી, જેનાથી રમતનું સ્તર ઊંચું મળે છે અને પ્રયત્નશીલ થઈ રહ્યા છે. યોગ્ય પરિપત્રો મુજબ કામગીરી ન થતી હોય ત્યારે ભાગ લેનારા પાર્ટિસિપેન્ટ પર કેટલી અસર પડે, જ્યારે તેમની સાથે અન્યાય થાય? જો સરકારશ્રીના યોગ્ય પરિપત્રોને, જેમ કે સેફ્ટીની દ્રષ્ટિએ હું આપને વાત કરું કે યોગ્ય મેટ યુઝ ના થતી હોય, યા સેફ્ટીના ઇક્વિપમેન્ટ યુઝ ના થતો હોય, અથવા નિર્ણાયકોની યોગ્ય ભૂમિકા ન હોય, તો એનાથી જે બાળકો છે એના માનસિક પરિબળો પર અસર થાય છે અને એ જિલ્લામાં એ ગેમ પ્રત્યે બાળકો અરુચિ બન વ્યાપ્ત થાય એવું પોસિબિલિટી છે.